ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગુરુવારના દિવસે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણીને લઈને જનતાના મુદ્દાઓ સાથે સંપૂર્ણપણે તૈયાર છે. મહિલા સુરક્ષા, ખેતી, આરોગ્ય, શિક્ષણ સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભાજપે જનતાને 2017માં મોટા વચનો અને વાયદા આપ્યા હતા, પરંતુ વચનો કાગળ પર રહ્યા. રોજગાર સહિત ખેડૂત, આરોગ્ય, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રે ભાજપ નિષ્ફળ રહી છે. કોરોના કાળમાં ગુજરાતમાં કોરોનાથી અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે. ભાજપની આંતરિક લડાઈનો ભોગ પ્રજા બની રહી છે. ભાજપે 121 દિવસની કામગીરી અંગે પુસ્તિકા બહાર પાડીને જવાબ આપવા જોઈએ. ભાજપ હટાવો, ગુજરાત બચાવનો સમય પાકી ગયો છે. જનતાને 2017માં મોટા મોટા વચનો આપ્યા અને વચનોને વાયદા ઉપર કામ કરીને પ્રજાને જે રીતે લુભામણી વાતો કરી, પણ હકીકતમાં શિક્ષણનો અધિકાર આપવામાં નિષ્ફળ, આરોગ્યનો અધિકાર આપવામાં નિષ્ફળ, રોજગારનો અધિકાર આપવામાં નિષ્ફળ, આવાસનો અધિકાર આપવામાં નિષ્ફળ, મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ, ખેડૂતને ખેતીના અધિકાર આપવામાં નિષ્ફળ, એટલે તમામ મોચે નિષ્ફળ ગયેલી ભાજપાની. એનાથી સૌથી મોટું આ બધા મુદ્દા એ તો સતત નિષ્ફળતા ખરી, પણ સાથોસાથ કોરોના કાળની અંદર ગુનાહિત બેદરકારી દાખવી આયોજન અણઘડ આયોજન અને એના કારણે 3 લાખ કરતાં વધુ ગુજરાતના નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા. અને એના માટે કોઈ જો જવાબદાર હોય તો એ ભાજપાની ઘોર નિષ્ફળતા, એની ગુનાહિત બેદરકારી, અણઘડ આયોજન, શાસનની નિષ્ફળતા છે.